आज वापिस से कर्नाटक मूल गांव के लिए एक बस को रवाना किया गया। लगभग 15 परिवार, जिसमें बड़े और छोटे मिलाकर 45 लोग थे। यह वो लोग हैं जो सड़क पर खो जाने से अपनी आजीविका के लिए भीख मांगकर रह रहे थे। सभी की चिकित्सा रिपोर्ट प्राप्त की गई और सैनिटाइजर के साथ और सरकार के नियमों के पालन करते हुए सभी के लिए खाने की व्यवस्था के साथ इनको भेजा गया, जिसमें वापी नगर पालिका विपक्ष के नेता खंडू भाई जी पटेल, वापी ट्रांसपोर्ट एसोसिएशन के अरविंद भाई, महावीर फर्नीचर के श्रवण भाई जोशी, वापी तालुका प्रमुख रमेश भाई पटेल, सरदार वल्लभ भाई स्कूल वाला हीरालाल यादव, संतोष यादव, वलसाड़ जिला पंचायत के भाविक पटेल, सबके साथ और सरकार से यह बस को आज वापिस से कर्नाटक के लिए रवाना किया गया। उसको भी पड़ेगा, चल जाएगा। હા ખંડુ ભાઈ, કયો વર્ગ છે ને કઈ રીતના એ લોકોની હાલ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે? એ વર્ગ છે મતલબ ભીખ માગીને ખાવાવાળો વર્ગ છે, જે મતલબ પછાડી પર છપાટા મારીને ભીખ માગે છે એ લોકોને, મતલબ જે કર્ણાટકથી અહીંયા આ લોકો વર્ગ એ આવેલા હતા, અને એ વર્ગને અમે જોયું એક દિવસે કે મતલબ આ તો બધા ભીખી માગીને ખાય છે, દરેક લોકો તો ટ્રેનમાં, અને મતલબ સારા મતલબ જેની પાસે પૈસા ટકા થોડા ઘણા હશે એ બસ ટ્રેનમાં નીકળી ગયા, પણ ખરેખર આ મતલબ હાલત એવી છે કે મતલબ આ ટ્રેન બી નહીં કરી શકે, બસ બી નહીં કરી શકે, બસનું ભાડું બી ખર્ચી નહીં શકે, ટ્રેનનું ભાડું નહીં ખર્ચી શકે એવી હાલત છે, અને ભીખ માગીને ખાય છે 3 મહિનાથી, અને 3 થી 4 મહિનાથી અમે જોયા તો લોકડાઉનના હિસાબે એ મતલબ ખુલ્લા મેદાનમાં આવીને પડેલા હતા, અને ખુલ્લા મેદાનમાં જ એ મતલબ પડાવ લાગીને રહેતા હતા, એટલે જ્યારથી લોકડાઉન થયું તે બિચારા મતલબ અહીંયા ત્યાં મતલબ ભીખ માગીને મતલબ એનું ગુજરાન ચલાવે છે, પણ અમને ખરેખર માનવતાને ઇન્સાનિયત નિભાવવા માટે અમે મતલબ એમને મદદ કરી રહ્યા છે, ને અમને ખરેખર આનંદ થાય છે કે અમે આવા લોકોને મતલબ વાપીથી કર્ણાટક મોકલી રહ્યા છે, એ અમારા મિત્ર દરેક મતલબ જે અમારા અરવિંદભાઈ છે, અમારા હરિલાલજી છે, અમારા શ્રવણભાઈ છે, અમારા રમેશભાઈ છે, ભાવિકભાઈ છે, ને દરેક મિત્ર જે મતલબ અમે સોલ્જરી કરીને અમને એમને રવાના કરી રહ્યા છીએ. ઓકે.